सब्सक्राइब करो आ चैनल ने। તમે વિચારતા હશો કે આ જૂની હવેલીમાં એન્ટીક જેવા ફર્નિચર વચ્ચે આ સાવ જૂનવાણી અને એન્ટીક લોકો એક સાથે શું કરતા હશે? આ ખકડધજ હવેલીમાં ભલે ખકડધજ લોકો રહેતા હોય, પણ આ હવેલીનું નામ છે હેન્સમ હાઉસ। આમ જોવા જઈએ તો આ એક વૃદ્ધાશ્રમની ગરજ સારતું ઘર છે, અને આ જેટલા પણ ઘરડાઓને તમે જોઈ રહ્યા છો એ બધા પણ કોઈ હેન્ડસમ થી ઓછા નથી। ચાલો 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 ભાઈ બધા ચાલો, ગરમા ગરમ નાસ્તો તૈયાર છે, ચાલો બધા આવી જાઓ આવી જાઓ આવી જાઓ। શું બનાવ્યું છે દાદી? આજે પૂરી ને ચા બનાવે છે દામદી ભાઈ। મારી ખાંડ વગરની ચા, ચાલો ચાલો ચાલો, મને યાદ છે, ચાલો ને તમે મારા માટે નાસ્તો રાખજો, બધા બધા ખાઈ નહીં જતા। ચૂપ રહો, છાવું છું। જીવન અર્પણ કરી દીધું કોઈને એમ સમજીને કે મોત આવે ત્યારે કહી શકું કે આ મિલકત પરાઈ છે। આ વયોવૃદ્ધ ભાઈને સાંભળીને તમને થતું હશે કે આ ભાઈ બહુ જલ્દી ગુજરી જવાના છે, પણ એવું નથી હો। તેઓ શનિ રવિ કવિ છે, નામ મુકુંદરાય શાસ્ત્રી। હવે તમે એવું માનતા હશો કે શાસ્ત્રીજી ગુજરી ગયા, પણ ના, એવું નથી। કોલેજ કાળમાં તેઓ પાર્ટ ટાઈમ એક્ટર હતા, અને એવા કમાલના એક્ટર કે એમને જ્યારે મૃત્યુ આવશે એના પણ રિહર્સલ્સ કરીને રાખ્યા છે, એ પણ અલગ અલગ સ્ટાઇલમાં। અરે દામજી, જરા જો તો કોણ આવ્યું છે? હા, તમે જેને નાસ્તો કરી લ્યો, હું દરવાજો ખોલું છું। અરે આવ્યો આવ્યો બાપડી, આવું છું। અરે જરા ખમૈયા કરો બાપા, આવું છું, ઉભા રે ઉભા રે। એ હા, ઓહો આવો સાહેબ, આવો આવો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, કોનું કામ છે? અવાજ ક્યાંથી આવ્યો? આ છાપામાં જાહેર ખબર કોણે આપેલી? ઓહો ભાઈ, અમે જ આપેલી। આ પણ તમે એટલે કોણ? તમારી પર ઉભો છું, માફ કરજો બાપા, એમ નથી, આ તમે માલા હાલી કરો એમાં હું ક્યાંથી દેખાવ? એક કામ કરો, પહેલા તમે પ્રગટ તો થાવ। શું છે કે મને તકલીફ છે કે આ પટ્ટો જલા નીચે દેખાતું નથી, મારા લેવલમાં આવો તો મને ખબર પડે કોણ છે। હા હા, એક મિનિટ, લેવલમાં આવું છું, તમે જરા સીધા ઉભા રહેજો। ભલે ભલે, બિલકુલ આવતા નહીં। હા ભલે, એક તો એમને આંખે દેખાય નહીં, ગળે પાટા બાંધ્યા છે, કમરે નમી હકાતું નથી, એમાં આ મારે આ બધી કસરતો કર્યા કરવાની। હવે દેખાયો? હવે મારા લેવલમાં આવ્યા, બીજે દિવસે પહોંચ્યા છે એક ત્યાં આગળ। હવે દેખાયો? અરે વાહ, આમ દૂર કે મંગળ ને ગ્રહ પર વાળ ઉગે એવું લાગે છે, અને વાળ ની ઉપર હાથ ઉગ્યો છે। ફાઇનલી આટલા જ છો ને? શેર બજાર ની જેમ કોઈ વધઘટ નહીં થાય ને? એક કામ કર બાબલા, તારા બાપુજી ને બોલાવ, એટલે આપણે કામ ની વાતો કરીએ, જા જલ્દી। કેમ બાબલા? આ તમે બાબલા કોને કહો છો? તમને તમને ખબર છે મારી ઉંમર કેટલી છે? મને ક્યાંથી ખબર હોય? તમારી ઉંમર કેટલી છે એ મને ખબર છે, ગોખી ના આવ્યો છું, 70 વર્ષ। આ હું તમારા કરતા માત્ર 5 જ વર્ષ નાનો છું, અને આ ટાટા કંપની એ જે નવી કાર બનાવી છે ને નેનો, એ મને જોઈને જ બનાવી છે। રમુજી છે નાનકા, હવે કામ કર, તારા બાપા તારા જેવડા જોય, તમને કે જલ્દી હાઈટ વધારે બહાર આવે, એટલે અમે વાતો કરી। હા જો, અહીંયા ગાડી બાપા બાપા કોઈ નથી, આ જે કઈ છે ને તે હું છું, હવે તમારો ઇન્ટરવ્યુ હું લઈશ। તમે? હા જો, અમે અહીંયા ગાડી માત્ર બુડ્ઢાઓને જ રાખીએ છે। આ તમે બુડ્ઢા છો એની કઈ સાબિતી છે તમારી પાસે? જેમ કે પેન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ, એટલે એ પણ એડવાન્સમાં આપવું પડે છે? એક કામ કરો, તમે સર્ટિફિકેટ આપી દો, તારીખ અમે લખી લઈશું। નહીં, મોડામાં ચોકઠું જે કહેતો હતો કાઢીને બતાવો,
ઉપરાંત ડાબો હાથ કાપ્યા કરે છે, હાથમાં નથી રહેતો. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, બબ્બે બાયપાસ થઈ ગઈ છે. એ કાર્ટની બીજી વાઇફની, મારી વાઇફ ચંદ્રિકા મને લાઈફમાંથી બાય બાય કરીને પાસ પાસ થઈ ગઈ છે. એટલે કે તમે આમ ડિફેક્ટિવ પીસ છો મારા ભાઈ. હું તો ડિફેક્ટિવ પીસ છું, પણ તમારામાં તો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. અચ્છા અચ્છા, ઠીક છે. જો હવે હું અહીંના મેનેજર સાહેબને બોલાવી રહ્યો છું. આપ જો કે તમને અહીંયા ઘડી રહેવાની જગ્યા તો મળી જશે, પણ અમારી એક શરત છે કે તમારામાં કોઈ ટેલેન્ટ હોવી જોઈએ, તમારામાં કોઈ આવડત હોવી જોઈએ. તમને કઈ આવડે છે? મને સારું ગાતા આવડે છે. ગાવ ના? મારી સામે નહીં, મારા મેનેજરની સામે ગાજો, સમજ્યા? ઓકે ઓકે. અને જરા સુરમાં ગાજો. તમે સરસ ગાઈ શકો છો એમ ને? એવું કે છે બધા. તમને ઓલો હિમેશ રેશમિયાનું ગીત આવડે છે? મન નથી લાગી. એ હું ગીતની વાત કરું છું. એ ગીત ગાઉં તો તમને લાગશે એવું છે? તમારી કસરત અને ઈશારાબાજી પતિ હોય તમે ગાવાનું શરૂ કરો. એમને કહો મારું ગીત પૂરું થઈ ગયું, સમજાવો કેમ આમ કરે છે. એની જાતને મારે. ઓહો હો હો, આ તમારો વાંક નથી ભાઈ. આ એમનું હાંભળવાનું મશીન પડી ગયું છે ને, એટલા માટે એ એ એ આ એમણે ધીરે ધીરે આ એમણે ગાયું અને સુરમાં ગાયું. હા, પણ હું કેવી રીતે માની લઉં? ના ના, મેં સાંભળ્યું ને, ખરેખર બહુ સરસ ગાયું, બહુ સરસ. શાસ્ત્રીજી, તમે સાંભળ્યું ને તો માની લઉં છું. સાહેબ, તમારી જગ્યા અહીંયા પાકી. થેન્ક યુ. બાય ધ વે, આપનું નામ શું? મારું નામ કાનજી, સુરજી, વલ્લભજી, ગોપાલજી, અમરાજી, મથુરાદાસ, કરસનદાસ, ભગવાનદાસ, વૈષ્ણવ. આ તમારું નામ છે કે એડ્રેસ? એડ્રેસ તો જી બોલ્યો જ નથી, એ તો આના કરતાય લાંબુ છે. હવાર પડશે. આ તો મારા સાત પૂર્વજોનું નામ સાથે જ બોલી ગયો, છૂટા ન પડી જાય ને એટલે. પણ તમારું ને તમારા પૂર્વજોનું નામ ભગવાન કૃષ્ણ ઉપરથી છે, છતાંય તમે સાવ નો ધારા. શું કરીએ, કોણ આવ્યું છે? જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ કાનજીભાઈ, જય શ્રી કૃષ્ણ. તે હું તમને એમ પૂછું કે તમને તમારી વહુએ કાઢી મૂક્યા કે દીકરાએ? મેં બેમાંથી કોઈને ચાન્સ જ નહીં આપ્યો, હું જ મારી મેળે નીકળી ગયો. અને તમારા પત્ની તો મને છોડીને ક્યારની વહી ગઈ છે? ક્યાં? ઈશ્વર પાસે. ક્યારે? 4 વર્ષ પહેલા. અરે રે રે રે, આ ઉંમરે તમને છોડીને ઈશ્વરભાઈ સાથે? અરે, મને છોડીને ઈશ્વરભાઈ સાથે ભાગી નથી ગઈ, મને છોડીને ઉપરવાળા ઈશ્વરભાઈ પાસે પહોંચી ગઈ છે. બટુકભાઈ, એક કામ કરો, આ બધાની ઓળખાણ તો કરાવો બાપા. કરાડો કરાડો, એક મિનિટ એક મિનિટ. જો આ છે પૂરીબા, એક મિનિટમાં 120 શબ્દ બોલી શકે છે, તે પણ અટક્યા વગર. પૂરીબા ચાલુ થઈ જાવ. આ નથી, ના નથી, આ નથી, પેલું નથી, ચૂલો, રોટલી, કાપડ, પાપડ, થાપડ, ઝાપડ, દૂધ, ઘી, દહીં, સાકર, હળદર, મીઠું, રાય, મેથી, હિંગ, મરચું, ભાઈ, બેરું, કાકા, કાકી, નાના, નાની, મામા, મામી, દાદા, દાદી, ફોઈ, કુવા, મારા, મારી, કટકી, પટકી, લટકી, પૂરી થઈ ગઈ. બસ બસ, પૂરી પૂરી. તને કેટલી વાર કહ્યું કે હવે તો એક મિનિટમાં શબ્દો બોલવાના ઓછા કર. અને આ છે અધૂરી દાદી. સાહેબ, કથક ડાન્સર છે. તો ના પાડે છે. અરે, પણ કથક ડાન્સર છે ભાઈ. હજી ના પાડે છે. એ કથક માં ના પાડે છે. હા, અધૂરી દાદી, ચાલુ થઈ જા. ચાલો રસિકજણ ને શું તું અચાનક વાહ 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 કરીને શું વાણી નાખ્યું? અચાનક નમી પડે એ ભાઈ કોણ? એક મિનિટ કહું તમને. જો આ છે ચંદ્રકાંતભાઈ,
બહુ મોટા ગણિત શાસ્ત્રી છે સાહેબ. આ તમે અગ્રમ અગ્રમ દાખલો પૂછો, 10 સેકન્ડમાં જવાબ. 10 સેકન્ડમાં જવાબ આપી દે. અગ્રમ અગ્રમ દાખલો સાહેબ પૂછ્યું, જવાબ તૈયાર જોઈએ મને. બોલો, 3 × 5 × 7 × 9 × 12 × 15 × 17 × 37 × 38 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 કેટલા? 112. તમને ક્યાંથી ખબર પડી? 112 જ થાય. હા, પણ તમે આટલું ફાસ્ટ ગણ્યું કેવી રીતે? ફરીથી પૂછો સવાલ. ભૂલી ગયો. તમે ભૂલી ગયા એટલે હું જીતી ગયો. આ ભાઈ કોણ? આ ભાઈ છે અમારા હેન્ડસમ હાઉસ ના શાસ્ત્રીજી. ઓ, કેમ છો? બીક લાગે. શું થયું? એપ્રિલ ફૂલ બનાવ્યો. આવું કેવું એપ્રિલ ફૂલ? અરે આજ તો ગડપણ ની મજા છે. મોત આપણને એપ્રિલ ફૂલ બનાવે ને આપણે મોત ને એપ્રિલ ફૂલ બનાવીએ. વક્ત હે કમ ભૂલ જા સારે ગમ સિને મે હે દમ જવાબ હે બમ તો તુસે ડરેગા યમ માટે બધી લમણા કૂટ મૂક બે ટાઈમ શાંતિ થી જમ અને તું તારે તબલા વગાડ ધમા. ધરપકડ.